नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे वात करता था गति चेप्टर में एमा वात थई थी अंतर अने समयना आलेखो विषय। एमा अंतर समयना आलेखोनी अंदर आपणे अभ्यास कंईक एवो कर्यो हतो के भाई अंतर समयनो आलेख कई कई रीते मेळवी शकाय। एमां एवी वात थई हती कि एक शख्स होय तो स्वतंत्र चल राशि, वाय अक्ष होय तो परतंत्र चल राशि। एक शख्स उपर आपणे मूल्य लेता था समयनुं, वाय अक्ष उपर मूल्य हतुं अंतरनुं अथवा तो वेगनुं मूल्य होय शके। जो वेग समयनो आलेख होय तो वेगनुं मूल्य होय, अंतर समयनो आलेख होय तो अंतरनुं मूल्य लेवामां आवे। तो आ अंतर समयना आलेखो हता, एमां एक चोखवटी थई हती कि अंतर समयनो आलेख कां तो सुरेखा मळी शके अथवा तो वक्राकार मळी शके। अंतर समयनो आलेख कां तो सुरेखा मळी शके अथवा तो केवो मळी शके, वक्राकार मळी शके। हवे जो अंतर समयनो आलेख सुरेखा मळे, मतलब के सीधी रेखा, अंतर समयनो आलेख सुरेखा मळे એટલે તો આપણે વાત કરીએ છીએ અંતર સમયના આલેખના ઉપયોગોની, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો। એમાં થોડુંક લાસ્ટ લેક્ચરનું રિવિઝન હતું કે અંતર સમયનો આલેખ જો સુરેખા મળે તો આપણે એવું કહેતા હતા કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોવો જોઈએ। અંતર સમયનો આલેખ સુરેખા મળે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું કહી શકાય। અંતર સમયનો આલેખ વક્રાકાર મળે અને ઉપર તરફ મળે, મતલબ ધન વાય દિશામાં જો મળતો હોય, મતલબ કે સતત વધતો હોય આલેખ ઉપર તરફ, પણ વક્રાકાર મળે, તો અહીંયા આપણે એવું કહેતા હતા કે પદાર્થ પ્રવેગી ગતિ કરે। કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ, કારણ કે વેગમાં વધારો થાય। હા, બીજું એ હતું કે વેગમાં થતો વધારો સમયને અનુરૂપ એક સમાન નહોતો, એમાં ફેરફાર હતો, પણ વેગમાં વધારો હતો। ઉદાહરણ તરીકે માનો કે પદાર્થ 0 સેકન્ડથી લઈ અને 1 સેકન્ડ દરમિયાન, મતલબ કે પ્રારંભિક 1 સેકન્ડની અંદર 3 મીટર જેટલું અંતર કાપે છે। પ્રારંભિક 1 સેકન્ડની અંદર 3 મીટર જેટલું અંતર કાપે। હવે આ જ પદાર્થ બીજી સેકન્ડે માનો કે 5 મીટર અંતર કાપે, તો ટોટલ અંતર 8 મીટર થયું, પણ 1 સેકન્ડમાં 3 અને બીજીમાં 5 મીટર। એટલે થાય શું? તો કે 1 સેકન્ડે જેટલું અંતર કાપ્યું હતું એટલું જ અંતર પદાર્થ બીજી સેકન્ડે કાપવાનો નથી, મતલબ એનાથી વધારે કાં એનાથી ઓછું, પણ વેગમાં સતત વધારો થાય। 5 કાપે, 6 કાપે, 7 કાપે, 8 કાપે, ટૂંકમાં આ વધારો થતો હોવાને લીધે, અને અનિયમિત વધારો કે ભાઈ 3 તો બીજી સેકન્ડે 3 જ નહીં, એમાં વધારો થઈ જાય, 4 થાય, 5 થાય, 6 થાય, 7 થાય, 8 થાય, કોઈ પણ। એટલે આલેખ કેવો મળતો હતો? વક્રાકાર આલેખ મળે। વક્રાકાર આલેખ મળે ત્યારે આપણે શું કહેતા હતા? અનિયમિત ગતિ એવું નહોતું કીધું, પણ પ્રવેગી ગતિ કરે એવું કીધું હતું। અહીંયા પણ પ્રવેગી ગતિ જ થશે, પણ આ નિયમિત પ્રવેગી ગતિ થશે, અને આ છે માત્ર પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ કહી શકાશે નહીં। તો અંતર સમયના આલેખ વિશે અહીંયા સુધીની આપણે માહિતી મેળવી હતી, હવે આજે આપણે વાત કરવાની છે અંતર સમયના આલેખના ઉપયોગ, કે અંતર સમયના આલેખ પરથી આપણે કઈ કઈ બાબતોની માહિતી મેળવી શકીએ। એમાં છે પહેલો ઉપયોગ કે અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય। અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય, એમાં પહેલો ઉપયોગ છે અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે, શેના વિશે જાણી શકાય? પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે। પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય, એનો મતલબ શું થાય? કે એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે, પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે જાણી શકે। પહેલો ઉપયોગ કે અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય,
पदार्थ नियमित गति करे के अनियमित गति करे आनी माहिती मेळवी शकाय कई रीते आपणे एवुं जोयुं हतुं के जो अंतर समयनो आलेख सुरेखा मळे अंतर समयनो आलेख केवो मळे सुरेखा जो अंतर समयनो आलेख सुरेखा मळे तो पदार्थ केवी गति करतो हशे नियमित गति करतो हशे एम कहता था सीधी रेखा मळे तो अने जो अंतर समयनो आलेख वक्राकार मळे तो अहींया पदार्थ प्रवेगी गति करे छे एवुं कहेवाय वक्राकार मळे तो पदार्थ केवी गति करे प्रवेगी गति करे छे एम आपणे कहता था। हवे एना पछी छे अंतर समयना आलेखनो बीजो उपयोग अंतर समयना आलेखनो बीजो उपयोग કે અંતર સમયના આલેખ પરથી પદાર્થ અંતર સમયના આલેખ પરથી પદાર્થ આપેલ સમયગાળામાં પદાર્થ આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય અંતર સમયના આલેખ પરથી કોઈ પણ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય એટલે કે જે તે સમયે પદાર્થ ક્યાં સ્થાન પર છે એની માહિતી મેળવી શકાય એટલે બીજો ઉપયોગ એવો છે કે અંતર સમયના આલેખ પરથી અંતર સમયના આલેખ પરથી અંતર સમયના આલેખ પરથી આપેલ સમયગાળામાં આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે પદાર્થ આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે પદાર્થ આમ તો પદાર્થ નહીં પણ ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય અંતર સમયના આલેખ પરથી આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય આનો મતલબ એવો થાય કે પદાર્થ જે તે સમયે ક્યાં સ્થાને છે એ નક્કી કરી શકે મતલબ કે પદાર્થ જે તે સમયે ક્યાં સ્થાને છે તે જાણી શકે ઉદાહરણ તરીકે આપણી પાસે એક અંતર સમયનો આલેખ છે બરાબર હવે આ તો એક્સ અક્ષ થશે તો સમય દર્શાવશું આ થશે વાય અક્ષ તો અહીંયા દર્શાવશું અંતર હવે સમયના મૂલ્ય હું તમને કહું છું T1, T2 અને T3 અંતરના મૂલ્યો છે આપણી પાસે X1, X2 અને X3 અંતરના ત્રણ મૂલ્યો X1, X2 અને X3 સમયના ત્રણ મૂલ્યો છે T1, T2 અને T3 સમયના T1, T2 અને T3 માની લો કે મારે T1 સમયે પદાર્થનું સ્થાન જોઈએ T1 સમયે કોનું સ્થાન જોઈએ પદાર્થનું સ્થાન તો અહીંયા હું ધન વાય અક્ષની દિશામાં એક સીધી રેખા દોરું અહીંયાથી એક્સ અક્ષની દિશામાં એક સીધી રેખા દોરું એક્સ અક્ષને સમાંતર તો બંને રેખાઓ જ્યાં છેદે ત્યાં T1 સમયે પદાર્થનું સ્થાન હશે તો T1 સમયે પદાર્થનું સ્થાન કેટલું ક્યાં હતું તો કે T1 સમયે પદાર્થનું સ્થાન કયું X1 આવું કહી શકાય T1 સમયે પદાર્થનું સ્થાન X1 હવે માનો કે મારે T2 સમયે પદાર્થનું સ્થાન જોઈએ તો અહીંયાથી મતલબ T2 બિંદુ ઉપરથી ધન વાય દિશામાં અથવા તો વાયને સમાંતર વાય અક્ષને સમાંતર એક શિરોલંબ રેખા દોરું એવી જ રીતે એક્સ અક્ષને સમાંતર X2માંથી મતલબ X2 જેટલા અંતરેથી એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરું આ બંને રેખાઓ જ્યાં છેદે ત્યાં T2 સમયે પદાર્થનું સ્થાન હશે તો T2 સમયે પદાર્થનું સ્થાન ક્યાં હતું અથવા તો પદાર્થે કાપેલું અંતર કેટલું હતું તો કે X2 હવે પદાર્થે કાપેલું અંતર X2 માનો કે આ પહેલું છે એ જૂનાગઢ છે અને બીજું છે એ રાજકોટ છે T1 બરાબર હું 1 કલાક લઉં છું અથવા તો 10 મિનિટ નહીં પણ 1 કલાક લઉં છું અને એટલે 1 અવર થશે T2 બરાબર હું લઉં છું 3 કલાક 3 આર
तो त्रण कलाके पदार्थनुं स्थान एक्स टू क्यू लोकेशन दर्शावे छे राजकोट, एक कलाके पदार्थनुं स्थान एक्स वन क्यू लोकेशन दर्शावे जूनागढ़। तो अहीं टी वननी जगह एक कलाक जेटलो समय आवशे टी टू सॉरी एक्स वन अंतर कोई पण लई शको ने जे ते अंतर शुं हशे पदार्थनुं स्थान हशे। तो अंतर समयना आलेख परथी पदार्थना स्थान विशे जाणी शकाय अथवा तो एवं कही सकते कि पदार्थ जेते समय क्या स्थाने से ते अंदाजित नक्की करी सकाय। आ अंतर समयना आलेखनो बीजो उपयोग एना पछी छे अंतर समयना आलेखनो उपयोग नंबर त्रण के अंतर समयना आलेख परथी जे सुरेखा मळे आ सुरेखाना ढाळनुं मूल्य शोधवामां आवे जे सुरेखा मळे एना ढाळनुं मूल्य शोधवामां आवे तो एना ઉપરથી પદાર્થ જો નિયમિત ગતિ કરતો હોય તો નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપનું મૂલ્ય શોધી શકાય। ક્યારે? જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો નિયમિત ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ સુરેખા મળશે અને આ સુરેખાનો ઢાળ શોધવામાં આવે તો આ ઢાળ શેનું મૂલ્ય આપે તો કે પદાર્થની ઝડપનું મૂલ્ય આપે। અને તમને લાસ્ટ લેક્ચરની અંદર એવી વાત કરેલી હતી કે મળતો સુરેખાનો ઢાળ કોઈ પણ બે બિંદુ લઈ લ્યો, કોઈ પણ સુરેખા પરના કોઈ પણ બે ક્રમિક બિંદુઓ લેવામાં આવે તો ક્રમિક બિંદુઓનો ઢાળ બધે જ એક સમાન મળે। શા માટે? તો કે પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે એટલે ઢાળના ક્રમિક બે બિંદુ મતલબ સુરેખાના ક્રમિક બે બિંદુ વચ્ચેનો સુરેખાના ક્રમિક બે બિંદુ વચ્ચેનો ઢાળ કેવો મળશે? એક સરખો જ મળશે, મતલબ એનું મૂલ્ય કેવું મળે? એક સરખું મળે। એટલે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એનો આલેખ સુરેખ મળે, આ સુરેખાનો ઢાળ શોધી લેવામાં આવે તો પદાર્થની ઝડપનું મૂલ્ય મળી જાય। એટલે ત્રીજો ઉપયોગ કંઈક આવો હતો કે અંતર સમયના આલેખમાં અંતર સમયના આલેખમાં અંતર સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા અંતર સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપનું મૂલ્ય શોધી શકાય છે। નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપનું મૂલ્ય શોધી શકાય એટલે સીધું જ કહી શકીએ કે જો ઢાળનું મૂલ્ય મળી જાય તો શેનું મૂલ્ય મળી જાય? ઝડપનું મૂલ્ય મળી જાય। તમને ખબર હોય તો એક આલેખ હતો, આલેખ કંઈક આવો હતો કે માનો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે। થોડીક નાની આકૃતિ દોરું છું એટલે ધ્યાનથી જોઉં। સમય વિરુદ્ધ સોરી અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે। હવે આ અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપર હું જુદા જુદા મૂલ્ય દર્શાવું, ટી વન ટી ટુ અને ટી થ્રી, અહીંયા એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી। હવે માનો કે પદાર્થ ટી વન સમય એક્સ વન સ્થાને હશે એટલે અહીંયા થયું એનું સ્થાન, આ એક્સ વન સ્થાન થયું। હવે ટી ટુ સમયે પદાર્થ એક્સ ટુ સ્થાને હશે એટલે અહીંયા પદાર્થનું બીજું સ્થાન થયું, અને ટી થ્રી સમયે પદાર્થ એક્સ થ્રી સ્થાને છે મતલબ આ પદાર્થનું ત્રીજું સ્થાન થયું। હવે ઉગમ બિંદુમાંથી આ ત્રણે ત્રણ બિંદુને જોડતી એક રેખા દોરો, તો આ ત્રણેય બિંદુને જોડતી રેખા જો તો ને સુરેખા કહેવાય કે નહીં? સીધી રેખા હો, બીજું કાંઈ નહીં કહેવાય ને સુરેખ। આ લીટાનું આપણે કાંઈ કામ છે નહીં, તો આવજો, બાય બાય, ટાટા, રેડી। હવે આપણે શું જોઈએ? તો કે આ પદાર્થ છે આ નિયમિત ગતિ કરે, પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, માનો કે કોઈ પણ બે બિંદુ પસંદ કરું છું, ઉદાહરણ તરીકે મેં આ બે બિંદુ પસંદ કર્યા, ક્યાં ક્યાં, આને હું નામ આપું ઉગમ બિંદુ ઓ, આને કહો એ, આને કહો બી, અને બંનેને છેદતો આ છેદતી આ રેખા, એને કહું સી, અહીંયાથી આ દોર્યું હતું એક આ રેખા અને બીજી આ રેખા જે વાયક્ષને સમાંતર હતી, ત્રીજી આ રેખા જે કોને સમાંતર હતી, વાયક્ષને સમાંતર, કોના ઉપર, એક્સ અક્ષ ઉપર, કેવી એને લંબ, ઓકે।
અહીંયા આપણે શું જોઈએ, પદાર્થની ઝડપનું મૂલ્ય. ઝડપનું સૂત્ર હતું અંતરના છેદમાં સમય. એટલે અહીંયા તો તફાવત આવશે સીધો, આ એક્સ વન અને એક્સ ટુ, સોરી એક્સ ટુ, એક્સ વન ને એક્સ થ્રી, આ બધું શું દર્શાવે, અંતરના મૂલ્ય છેદમાં, સોરી છેદમાં નહીં પણ એક્સ અક્ષ પર. ટી વન, ટી ટુ અને ટી થ્રી આ શું દર્શાવે, ટી વન, ટી ટુ અને ટી થ્રી સમયના મૂલ્ય દર્શાવે. હવે અંતર, અંતરનું મૂલ્ય જોતું હોય તો હું શું કરીશ, તો કે મોટામાંથી નાનું બાદ કરી, એક્સ થ્રી માઇનસ એક્સ ટુ, આ થયું અંતરનો તફાવત. છેદમાં સમય, તો ટી થ્રી માઇનસ ટી ટુ, સોરી ટી થ્રી માઇનસ ટી ટુ. હવે અહીંયા જે મૂલ્ય હોય આ મૂલ્યમાંથી બાદ બાકી, છેદમાં સમયના મૂલ્યની બાદ બાકી, બંનેનો જે જવાબ મળે એ શું મળશે, તો કે ઢાળ મળશે. અને આ ઢાળ ખરેખર દર્શાવશે હું, તો કે પદાર્થની ઝડપનું મૂલ્ય મીટર પ્રતિ સેકન્ડ કે કિલોમીટર પ્રતિ કલાકમાં મળશે. તો આ અંતર સમયના આલેખના ઢાળ પરથી પદાર્થની ઝડપનું મૂલ્ય મળે. એના પછી છે એનો ચોથો ઉપયોગ, કે એક જ આલેખ પત્ર પર, અહીંયા અત્યાર સુધી આપણે જે વાત કરી હતી આ વાત કંઈક એવી હતી કે આલેખ પત્ર પર એક જ આલેખ દોરવામાં આવે, કે ભાઈ કોઈ એક પદાર્થ છે ગતિ કરે છે, એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ છીએ. કોઈ એક પદાર્થ ગતિ કરે એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરતા હતા. હવે અહીંયા આપણે એવી વાત કરીએ કે એક જ આલેખ પત્ર અને આલેખની સંખ્યા બે, એક જ આલેખ પત્ર અને આલેખની સંખ્યા બે, પણ ક્યારે, તો કે પદાર્થ જો સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતો હોય અને ગતિ કરતા બંને પદાર્થો એકબીજાને ક્યાં મળશે તે નક્કી કરવા માટે અંતર સમયના આલેખનો ઉપયોગ થાય. એટલે ચોથો ઉપયોગ કંઈક એવો હતો કે એક જ આલેખ પત્ર પર દોરેલા, એક જ આલેખ પત્ર પર દોરેલા, એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના, અંતર સમયના આલેખ પરથી, અંતર સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર, એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપે ગતિ કરતા, જુદી જુદી ઝડપે ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં મળે છે, એકબીજાને ક્યાં મળે છે તે જાણી શકે. માનો કે બે પદાર્થો છે, એક જ સીધા રસ્તા પર ગતિ કરે છે, પણ બંનેની ઝડપ કેવી, તો કે જુદી જુદી. જો બંનેની ઝડપ જુદી જુદી હોય અને એક જ રસ્તા પર ગતિ કરતા હોય, બંનેની ઝડપ જુદી જુદી અને એક જ રસ્તા પર ગતિ કરતા હોય, તો આ બંને પદાર્થો આ એક રસ્તા પર ક્યારે મળશે એની માહિતી અંતર સમયના આલેખ પરથી મેળવી શકાય. મને ખબર છે નહીં સમજાણું હોય, પણ આ આગળ હમણાં એક પ્રશ્ન આવશે, એમાં બે જ પદાર્થો છે, જુદી જુદી ગતિ કરે છે, મતલબ કે જુદા જુદા મૂલ્યથી ગતિ કરે છે, એક જ રસ્તા પર ગતિ કરે છે અને એક સ્થાને મળે છે. આ દાખલો હમણાં જોશું એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. અત્યારે ખાલી યાદ રાખવાનું છે કે એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદા જુદી ઝડપે ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં મળે આની માહિતી મેળવી શકાય. અને પાંચમો ઉપયોગ છે કે આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય. નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય. એટલે પાંચમો ઉપયોગ કંઈક એવો છે કે એક જ આલેખ પત્ર પર, એક જ આલેખ પત્ર પર અંતર સમય, આમ તો એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી બે જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થોની, જુદી જુદી ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની
સરખામણી કરી શકે. હવે માનો કે બે પદાર્થો છે, એક જ રસ્તા પર ગતિ કરે છે, તો આલેખ પત્ર ઉપર બંને પદાર્થોનો ગ્રાફ દોરવામાં આવે, બંનેનો ગ્રાફ જુદો જુદો મળશે, બંનેની ગતિનું મૂલ્ય જુદું જુદું છે, તો જુદા જુદા ગતિના મૂલ્યોની સરખામણી એક જ આલેખ પર કરી શકાય. હવે આપણે જોવાનું એ હતું કે આ સરખામણી કરાય કઈ રીતે. જો એક આપણી બુકની અંદર દાખલો હશે, અને દાખલો કંઈક આવો છે કે બે છોકરીઓ છે, આ બંને છોકરીઓ પોતાના ઘરેથી શાળાએ જવા નીકળે છે. કેવા ભાઈ સાડી, અત્યારે કોઈને શાળાએ જવા નથી મળતું, અને આ બંને બહેનો એવી છે કે જે સ્કૂલે જાય છે. તો બે છોકરીઓ છે, આ બંને છોકરીઓ પોતાના ઘરેથી શાળાએ જવા નીકળે છે. આપણો પ્રશ્ન કંઈક આવો છે, ભારતી અને સોનલ 6 કિલોમીટર દૂર આવેલી શાળાએ, ભારતી અને સોનલ 6 કિલોમીટર દૂર આવેલી શાળાએ પોતપોતાની સાયકલ લઈને નિયમિત ગતિથી, આવું લગભગ શક્ય નથી પણ માની લે, નિયમિત ગતિથી પોતાની શાળાએ જાય છે. એટલે નિયમિત ગતિએ જાય છે. એમાં ભારતી સવારે 7 વાગ્યે ઘરેથી નીકળે છે. ભારતી સવારે 7 વાગ્યે ઘરેથી નીકળે છે, જ્યારે સોનલ 7:10 થી જ્યારે સોનલ 7:10 વાગ્યે નીકળે છે. હવે આપણી રકમ છે હજી પૂરી નથી થતી. હવે બંનેની ગતિની માહિતી એક કોષ્ટકમાં દર્શાવેલી છે. બંનેની ગતિની માહિતી તમને કોષ્ટક દ્વારા આપેલી છે, અને ગતિની માહિતી કંઈક આવી આપેલી છે કે આ બંને બહેનો નામ કેવા છે, ભારતી અને સોનલ, જુદી જુદી ઝડપે ગતિ કરે પણ બેયને જવાનું છે એક જ શાળાએ, બંનેને જવાનું એક જ શાળાએ છે, અને બંનેની ગતિના મૂલ્યો પાછા કેવા કેવા, તો કે અલગ અલગ છે. એમાં ભારતીબેન છે વહેલા નીકળે છે, અને સોનલ એનાથી 10 મિનિટ મોડી નીકળે. હવે અહીંયા આ ભારતીએ કાપેલું અંતર અને સોનલે કાપેલું અંતર ઉપર બંનેએ લીધેલો સમય, તો અહીંયા બંનેએ લીધેલો સમય, સમય છે આમ તો 7:07, 7:10, 7:20, 7:30 અને 7:40, પણ 7:30 બંને લગભગ સ્કૂલે પહોંચી જાય છે, એટલે 7:40ની કોઈ જરૂર રહેતી નથી. હવે આ ભારતી એક આપેલું અંતર 7 વાગે ઘરેથી નીકળે, તો ઘરેથી નીકળતી વખતે એણે કાપેલું અંતર કેટલું હશે, 0. પછી છે 7:10, 7:10 એ માનો કે 1.5 કિલોમીટર જેટલું અંતર કાપે, 7:20 એ 3 કિલોમીટર જેટલું અંતર કાપે, 7:30 એ આ બેન 4.5 કિલોમીટર જેટલું અંતર કાપે છે, અને 7:40 એ 6 કિલોમીટર, 6 કિલોમીટર દૂર સ્કૂલ છે પહોંચી જાય સોનલ. આ 7:10 એ હજી ઘરેથી નીકળતા નથી. 7:10 એ એણે કાપેલું અંતર 0, કારણ કે 7:10 એ તો એણે અંતર કાપવાની શરૂઆત કરી. 7:20 એ આ 3 કિલોમીટર અંતર કાપી નાખે, મતલબ 10 મિનિટના ગાળામાં એણે કાપેલું અંતર કેટલું, 3 કિલોમીટર. અને પછી 7:30 એ એણે કાપેલું અંતર 6 કિલોમીટર. પછી તો ક્યાં ભાગવાનું આવતું નથી, કેમ કે સ્કૂલે 6 કિલોમીટર છે, તો 6 કિલોમીટર પહોંચી જાય. હવે આપણે શોધવાનું કંઈ કેવું હતું કે એક જ આલેખ પત્ર ઉપર બંનેની સાયકલની ગતિ માટેનો આલેખ દર્શાવો. બીજું એવું હતું કે સોનલ અને ભારતી બંનેમાંથી કોની ઝડપ વધુ હશે એ જાણવાનું છે. અને ત્રીજો પ્રશ્ન એવો હતો
કે સોનલ અને ભારતી બંનેમાંથી કોણ ઝડપથી શાળાએ પહોંચે. હવે સીધી વસ્તુ આના ઉપરથી ખબર પડી જાય. એક બેન 7 વાગે નીકળે અને 7:40 પહોંચી જાય, એક બેન 7:10 નીકળે છે અને 7:30 સ્કૂલે પહોંચી જાય, તો સીધી વસ્તુ છે આમાં વધારે ઝડપથી કોણ જતું હશે? તો કે જે મોડા નીકળે ને વહેલા પહોંચાય, મતલબ આ સોનલ છે એ વહેલી પહોંચી જાય. હવે બીજો પ્રશ્ન એ હતો કે સાયકલની ઝડપ કોની વધારે છે? તો અહીંયા સીધી વસ્તુ છે કે 1 મિનિટમાં 1.5 કિલોમીટર અંતર કાપે, આ સોરી 10 મિનિટમાં 1.5 કિલોમીટર અંતર કાપે, આ 10 મિનિટના ગાડામાં 3 કિલોમીટર અંતર કાપે, મતલબ બમણું અંતર થયું. તો સાયકલની ઝડપ પણ ક્યાં વધારે હશે? સોનલ પાસે. હવે આપણે શોધવાનું શું હતું કે સોનલ અને ભારતીએ કેટલી ઝડપથી ગતિ કરી? અહીંયા આપણે એ તો ખબર જ છે કે 10 મિનિટના ગાળામાં બંનેની સાયકલની ગતિ, એમાં ભારતીની સાયકલની ગતિ હતી 1.5 કિલોમીટર પ્રતિ કલાક અને સોનલની ગતિ હતી 3 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે ઝડપનું મૂલ્ય બંનેનું જોઈએ, બંને નિયમિત ગતિ કરે તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે બંનેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળશે? સુરેખ. હવે જો એક જ આલેખ પત્ર પર અંતર સમયનો આલેખ કઈ રીતે દોરાય? ઓકે, આ એક્સ અક્ષ, આ થાય વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર ક્યાં મૂલ્ય આવશે? સમયના. વાય અક્ષ ઉપર અંતરના મૂલ્ય. હવે એક્સ અક્ષ ઉપર હું મૂલ્ય દર્શાવું છું, એમાં શરૂઆત ક્યાંથી થાય? તો કે 7 વાગ્યાથી શરૂઆત થતી હતી. શરૂઆત ક્યાંથી થતી હતી? 7 વાગ્યાથી. એટલે આપણા માટે આ જે ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ અહીંયા 7, પહેલું જે હતું આ હતું 7:10, પછી હતું 7:20, એના પછીનો સમયગાળો હતો 7:30 અને એના પછીનો સમયગાળો હતો 7:40. ઓકે, આ સમયના મૂલ્યો હતા. હવે અંતરના મૂલ્યો કેટલા હતા? તો કે 6 કિલોમીટર સુધી. તો હું અહીંયા 6 કિલોમીટર સુધી અંતરના મૂલ્યો દર્શાવું. 1 કિલોમીટર 2 3 4 5 અને 6, આ અંતરના મૂલ્ય. આપણે કરવાનું શું હતું? તો કે બંનેનો ગ્રાફ દોરવાનો હતો. હવે હું પહેલાં ભારતીએ કરેલી ગતિ વિશે અંતરનો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરું. 7 વાગે એણે કાપેલું અંતર 0 હતું, મતલબ કે અહીંયા 7:10 એણે કાપેલું અંતર કેટલું હતું? તો કે 1.5, એટલે આ 7:10 જેટલો સમય થયો. 1.5 હું આમાં ક્યાંક દર્શાવીશ, આ 1.5 થશે. એટલે અહીંયા ભારતીએ 10 મિનિટમાં કાપેલું અંતર 1.5 કિલોમીટર. પછી 7:20 એણે કાપેલું અંતર કેટલું? 3 કિલોમીટર, મતલબ કંઈક અહીંયા આ ભારતીએ બીજી 10 મિનિટમાં કાપેલું અંતર વળી પાછું 10 કિલોમીટર. એના પછી છે 7:30, ત્યારે એણે કાપેલું અંતર 4.5 કિલોમીટર. 7:30 એણે કાપેલું અંતર 4.5 કિલોમીટર, મે બી અહીંયા ક્યાંક થશે. તો આ થઈ 4.5 કિલોમીટર. ક્યાં સમયે? 7:30 વાગ્યા. એના પછી છે 7:40, એણે કાપેલું અંતર વળી પાછું 1.5 કિલોમીટર, એટલે એ થશે 6 કિલોમીટર પૂરા, મતલબ આ બેન હવે શાળાએ પહોંચી ગયા. હવે આનો આલેખ દોરો તો લગભગ કેવો મળશે? સુરેખા મળે, મતલબ કે સીધી રેખા મળે. બધા બિંદુને જોડો તો આ આલેખ લગભગ કેવો મળશે? સુરેખા. કારણ કે આ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ. પર 10 મિનિટે કેટલું અંતર કાપે છે? પર 10 મિનિટે આણે કાપેલું અંતર હતું 1.5 કિલોમીટર. લગભગ સુરેખા જ મળે. આમ તો સુરેખા જ મળે, પણ આપણે બોર્ડ ઉપર થોડી કેવી મિસ્ટેક. તો આ ભારતીએ શાળાએ પહોંચવા માટે જે રસ્તો કાપ્યો તે હતો. હવે બીજું શું હતું? સોનલ, આણે શરૂઆત ક્યાંથી કરી? 7:10, મતલબ અહીંયા તો એણે કાપેલો અંતર 0 જ હશે. હવે આ ભેગા ક્યાં થયા? તો કે 7:20 કેટલું અંતર કાપ્યું હતું? 3 કિલોમીટર. એટલે અહીંયા સોનલે 3 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું. એના પછી 7:30, મતલબ કે અહીંયા એણે કાપેલું અંતર કેટલું? 6 કિલોમીટર. એટલે અહીંયા આ સોનલે કાપેલું અંતર 6 કિલોમીટર. કામ પૂરું. એટલે સોનલ ભારતી કરતાં વહેલી પહોંચી જાય. હવે આપણે શું જોતું હતું? તો કે બંનેની ગતિના મૂલ્યો જોતા હતા. બંનેની ગતિના મૂલ્યો જોતા હતા. એટલે અહીંયા જો હું બંનેની ગતિના મૂલ્યો શોધી દઉં તો મને શું મળી જાય? ઢાળના મૂલ્ય શોધી દઉં તો બંનેની ગતિના મૂલ્યો મળે.
માહિતી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.